Hello friends, welcome once again to Purvanil Education. We are here with chapter number 4, A Wonderful Creation, Ek Adbhut Rachna. પાઠની શરૂઆતમાં મિત્રો ખૂબ જ સરસ મજાના શબ્દોથી આપણે શરૂઆત કરવાનું મન થાય છે. એક ખૂબ જાણીતા શાયર છે મનોહર રાણા સાહેબ, એમના શબ્દો છે કે લબો પે ઉસકે કભી બદ્દુઆ નહીં હોતી, બસ માં હે જો મુઝસે ખફા નહીં હોતી. કિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઈ દુકાન આઈ, મેં ઘર મેં સબસે છોટા થા, મેરે હિસ્સે મેં માં આઈ. જી હા મિત્રો, તો માં વિશેનો આ સરસ મજાનો પાઠ આજે આપણે ભણવાનો છે. જોઈએ પાઠની શરૂઆત કરીએ છીએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી દેટ ડે. હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવરટાઈમ વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. એન એન્જલ અપિયર્ડ એન્ડ કમેન્ટેડ, યુ આર ટેકિંગ સો મચ કેર ઓફ ક્રિએટિંગ ધીસ ક્રીચર. દેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? વોટ આર દે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. મિત્રો એવું કહેવા માંગે છે આ પેરેગ્રાફમાં કે એ દિવસે ઈશ્વર ખૂબ વ્યસ્ત હતા. કામના બોજનો તેમને માટે આજે છઠ્ઠો દિવસ હતો. તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત આવી પહોંચ્યો અને કહ્યું, આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. ખરું છે, ઈશ્વરે કહ્યું. તારે વિગતો જાણવી છે? શી વિગત? દેવદૂત જાણવા ઉત્સુક હતો. હી વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ that what is all about. All her parts should be movable and irreplaceable too. She has a lap that disappears when she stands up. I have to endure her with a kiss that can cure everything from broken leg to a broken heart. Moreover, she has to have a 6 pairs of hands. She must be able to run on any food available. And should have 3 pairs of eyes. ભગવાન વાત કરે છે કે તેના બધા અવયવોનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. તેને એક ખોળો છે જે જ્યારે તે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી શકે, ભાંગેલા પગથી ભગ્ન હૈયા સુધી અથવા તો ભગ્ન હૃદય સુધી. તદુપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ, કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકવી જોઈએ જ, અને આંખોની 3 જોડ હોવી જોઈએ, 3 પેર્સ ઓફ આઈઝ. ધ એન્જલ શોક હિઝ હેડ સ્લોલી એન્ડ સેઇડ, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ. 6 પેર્સ ઓફ હેન્ડ્સ? નો વે. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 પેર્સ ઓફ આઈઝ that the mothers have to have. Lord looked puzzled. Oh, so you are creating a standard model of mothers. But 3 pairs of eyes? What for? The angel got interested. One pair that sees her children through closed doors. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. And the third pair to see all secret things without opening them. દેવદૂત ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, મને લાગે છે કે આ તો ભારે અશક્ય કામ છે. હાથની 6 જોડ? અસંભવ. ના, આ હાથની મને કોઈ સમસ્યા નથી. માતાઓને આંખોની 3 જોડ હોવી જોઈએ એ સમસ્યા છે. ઈશ્વર મૂંઝાયેલા લાગતા હતા. અરે, તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો, પણ અનોખ આંખોની 3 જોડ શા માટે? દેવદૂતને રસ પડે છે. એક એવી જોડ જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જુએ, બીજી જોડથી એક શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈને કહે, હું સમજું છું અને તમને પ્રેમ કરું છું, અને આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જોઈ શકે. તો આ 3 આંખનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ પ્લીઝ, ધ લોર્ડ વોઝ રિક્વેસ્ટેડ બાય એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ટુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન સિંગલ ડે. જે એન્જલ છે એ કહે છે ભગવાનને કે કૃપા કરી સૂઈ જાઓ, એક જ દિવસે આટલો શ્રમ ન કરો. દેવદૂતે ભગવાનને વિનંતી કરી. ભગવાન કહે છે કે આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક.
I have put the best of my ideas into this model. Now, this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only 1/2 kilo of cabbage. And she would manage a children's bath, play, study, food and sleep without getting irritated. હું સુઈ ના શકું, ભગવાન ના પાડે છે. તેમણે ના પાડી. આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને મેં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે. હવે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થશે. માત્ર 1/2 કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે અને મિજાજ ગુમાવ્યા વિના બાળકોના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રા સંભાળી શકશે. દેવદૂત જે છે હવે શું કરે છે જોઈએ આપણે. દેવદૂત જે છે એ ચિંતા દૂર થઈ ગયો છે. એને લાગે છે આ તો અદ્ભુત કોઈક રચના રચવા જઈ રહ્યા છે ભગવાન. જોઈએ શું કહે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હી ટચ્ડ ઇટ એન્ડ સેઇડ, ઇટ્સ ટુ સોફ્ટ બટ વેરી ટફ, સેઇડ ધ લોર્ડ એક્સાઇટેડ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્જોર. કેન ઇટ થિંક? Not only can she think but can reason and compromise too, said the Lord. The angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. દેવદૂતે ધીમા પગલે માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી. તેણે તેને સ્પર્શીને કહ્યું, ખૂબ કોમળ છે પણ મજબૂત મનોબળવાળી છે. ઈશ્વરે ઉત્સાહપૂર્વક કહ્યું, આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે તેની તું કલ્પના નહીં કરી શકે. એ વિચારી શકે? માત્ર વિચારી જ નહીં, બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકે, ઈશ્વરે કહ્યું. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. તે મૂર્તિની નજીક ગયો અને ગાલ પર આંગળી ફેરવા લાગ્યો. તમે જોઈ શકો છો લાસ્ટ સેન્ટેન્સમાં કીધું છે મિત્રો, ધ મોડલ એન્ડ મૂવ હિઝ ફિંગર્સ અક્રોસ ધ ચીક. એટલે એ જે મૂર્તિ છે માતાની એની નજીક જઈને એના ગાલ પર હાથ ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. હાઉ ડીડ ધીસ હેપન? ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? ઇટ ઇઝ સમથિંગ યુનિક. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, disappointment, loneliness, the Lord explained. What a wonderful creation. જે ભગવાન છે એ પ્રદક્ષિણા જ્યારે એન્જલ કરી રહી છે અથવા તો જે દેવદૂત છે એ પ્રદક્ષિણા કરી રહ્યો છે, એ પ્રદક્ષિણા કરતાં કરતાં એ ગાલને જ્યારે સ્પર્શે છે ત્યારે શું કહે છે, હે ભગવાન, તેની આંખો ચૂવે છે. એ કેવી રીતે બન્યું? એ આંસુ હોવું જોઈએ. મેં ત્યાં મૂક્યું નથી. આ તો ચમત્કાર છે, ઈશ્વરે આશ્ચર્ય થતી કહ્યું. પણ ભગવાન, આંસુ શાને માટે? એ કંઈક વિશિષ્ટ છે. સંભવ છે કે એ વેદના, હર્ષ, ગર્વ, નિરાશા કે એકલતા માટે હોઈ શકે, ઈશ્વરે સ્પષ્ટતા કરી. કેવું અદ્ભુત સર્જન છે. તો ખરેખર મિત્રો, આ જે ચેપ્ટર છે એની અંદર આપણને ખૂબ સરસ મજાની વાત જાણવા મળી. ભગવાનનું જે ક્રિએશન છે એ ખૂબ જ અદ્ભુત છે, વન્ડરફુલ છે. અને છેલ્લે ફરીવાર મનોહર સાહેબના શબ્દો, મનોહર રાણા સાહેબના શબ્દો જે છે એને યાદ કરીને આપણે આને પૂરું કરીએ છીએ, આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ કે ઇસ તરહ મેરે ગુનાહો કો વો ધો દેતી હૈ, ઇસ તરહ મેરે ગુનાહો કો વો ધો દેતી હૈ, માં બહુત ગુસ્સે મેં હોતી હૈ તો રો દેતી હૈ. મેરી ખ્વાહિશ હૈ કે મેં ફિર સે ફરિશ્તા હો જાઉં. મેરી ખ્વાહિશ હૈ કે મેં ફિર સે ફરિશ્તા હો જાઉં, માં સે ઇસ તરહ સે લિપટ જાઉં કે ફિર સે બચ્ચા હો જાઉં. જી હા દોસ્તો, ખૂબ સરસ મજાનો આ પાઠ છે. આઈ હોપ કે તમને આ પાઠમાંથી ઘણું શીખવા અને સમજવા મળ્યું હશે. જો મિત્રો તમને આ પૂર્વાનિલ એજ્યુકેશનનો પ્રયાસ તમને ગમ્યો હોય તો આપને વિનંતી છે કે આપના યુટ્યુબના પેજ પર જે સબસ્ક્રાઇબનું બટન છે એ લાલ બટન દબાવી અને બેલનું બટન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને વધારેમાં વધારે ગુજરાતના બાળકોને એ શેર કરો જેથી કરીને એ આવા અવનવા પાઠ જે છે એ સરળ ભાષામાં શીખી શકે. થેન્ક યુ સો મચ.